મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ 2 વિષય કલ્લોલ પીસીએમ પાર્ટ 8 સોય સંજો અને સાબુ તો બાળ મિત્રો આજે આપણે ધોરણ 2 માં વિષય કલ્લોલ કલ્લોલ એટલે કે ગુજરાતીમાં છે પાર્ટ 8 ભણવાનો છે તો બાળ મિત્રો આગળના લેક્ચરમાં છે એ આપણે છે એ વાર્તાને આધારે પ્રશ્નના જવાબ જોઈ ગયા હતા એના પછી ખરા ખોટા ને બધું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે હવે આઈડિયલ ના પેજ નંબર 40 ઉપર છે તે આપણે આગળ જોઈએ આઈડિયલ માં પેજ નંબર 40 પ્રશ્ન નંબર 3 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આપણે આગળ છે એ વિકલ્પ અને ખરા ખોટા જોઈ ગયા હતા હવે આપણે ખાલી જગ્યા જોવાની છે તો બાજુમાં કૌંસમાંથી બે ઓપ્શન આપેલા છે એમાંથી જે જવાબ આવતો હોય આપણે ખાલી જગ્યામાં લખવાનો છે તો એમાં પહેલી ખાલી જગ્યા જોઈએ બિલ્લીએ ખેડૂત પાસે ખાલી જગ્યા માંગ્યો તો બિલ્લી છે ખેડૂતભાઈ પાસે શું માંગે છે કૌંસમાં પાછળ આપેલું છે કપાસ કે બાજરો તો બિલ્લીએ ખેડૂત પાસે કપાસ માંગ્યો તો ખાલી જગ્યામાં તમારે પહેલું ઓપ્શન છે તે લખવાનો છે એના પછી બીજું દરજી ખાલી જગ્યા સીવે દરજી શું સીવે આઉટમાં આપેલું છે કપડાં કે ચંપલ તો દરજી છે શું સીવે કપડાં એના પછી ત્રીજું મોચી ચામડામાંથી ખાલી જગ્યા બનાવે મોચી છે ચામડામાંથી શું બનાવે આઉટમાં આપેલું છે કપડાં કે બૂટ ચંપલ તો મોચી છે ચામડામાંથી બૂટ ચંપલ બનાવે છે ચોથું ખાલી જગ્યા માટી ગુંદીને માટલા બનાવે તો કોણ માટી ગુંદીને માટલા બનાવે કૌંસમાં આપેલું છે પિંજારો કે કુંભાર તો શું આવશે કુંભાર માટી ગુંદીને માટલા બનાવે છે પાંચમું બધું લઈ દિલ્હી ખાલી જગ્યા આવી તો બધી વસ્તુ લઈને બિલ્લી ક્યાં જાય છે ઘરે કે જંગલમાં તો બધું લઈને બિલ્લી છે એ ઘરે આવે છે છઠ્ઠું જો બિલ્લીની ઘડિયાળ બંધ પડી ગઈ હોય તો ખાલી જગ્યા પાસે જશે બિલ્લીની ઘડિયાળ બંધ પડી જાય તો એ કોની પાસે જાય કૌંસમાં આપેલું છે કોની પાસે કે ઘડિયાળવાળા પાસે અહીંયા ઘડિયાળી આપેલું છે પણ શું આવે ઘડિયાળવાળા પાસે તો બિલ્લીની ઘડિયાળ બંધ પડી ગઈ હોય તો એ ઘડિયાળવાળા પાસે જશે સાતમું બિલ્લીની ગાડીના પૈડામાં પંચર થયું છે તો ખાલી જગ્યા પાસે જશે એની ગાડીમાં પંચર પડી જાય તો એ કોની પાસે જાય તો કૌંસમાં આપેલું છે કે દૂધવાળા પાસે કે પંચરવાળા પાસે તો બિલ્લીની ગાડીમાં પંચર પડી જાય તો એ પંચરવાળા પાસે જશે એના પછી પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નના ઉત્તર લખવાના છે તો અહીંયા છે 1 થી 8 પ્રશ્ન આપેલા છે તો એના આપણે એક એક વાક્યમાં જવાબ તમારે લખવાના છે તો એમાં પહેલો પ્રશ્ન છે ખેડૂત શું કામ કરે છે તો ખેડૂત શું કામ કરે તો ખેડૂત છે ખેતી કરે અને ખેતરમાં અનાજ વાવે છે બીજું ધોબી શું કામ કરે છે તો ધોબી છે કપડાં ધોવે અને ધોયેલા કપડાંને ઇસ્ત્રી કરી આપે છે ત્રીજું સુથાર શું કામ કરે છે તો સુથાર છે એ લાકડ કામ કરે છે એટલે કે લાકડામાંથી વિવિધ વસ્તુ બનાવે છે ટેબલ ખુરશી વગેરે ફર્નિચર પણ તે બનાવે છે ચોથું કુંભાર શું કામ કરે છે તો કુંભાર છે માટી કામ કરે છે માટીમાંથી અલગ અલગ વાસણ બનાવે છે જેમ કે ઘડો પછી અલગ અલગ કુડિયાને બધું
ए લખવાના છે તો એમાં પહેલો પ્રશ્ન છે પીંછાઈ ગયો કપાસ લો આ થોડો થોડો ઢગલો તો આવું વાક્ય કોણ બોલી શકે આપણે વાર્તા જોઈ બિલ્લી માસીની તો એમાં આવું વાક્ય કોણ બોલી શકે કે પીંછાઈ ગયો કપાસ લો આ થોડો થોડો ઢગલો તો આવું વાક્ય છે પિંજારા ભાઈ બોલી શકે કોને કહી શકે તો બિલ્લી માસીને બીજું આરો તમારો ઇસ્ત્રી ડ્રાઈડ ફ્રોક તો આવું કોણ બોલી શકે તો આવું છે એ ધોબી બોલી શકે કોને કહી શકે તો બિલ્લી માસીને કહી શકે ત્રીજું આ ચમકતા ચંપલ લઈ લો તો આ વાક્ય કોણ બોલી શકે તો આ વાક્ય છે એ મોચીભાઈ બોલી શકે ચોથું ગાડી સારા લાકડાની બનેલી છે 500 રૂપિયાની થશે હો તો આ વાક્ય કોણ બોલી શકે તો આ વાક્ય છે સુથારભાઈ બોલી શકે પાંચમું એ ડેડકા અહીંથી દિલ્હી કેટલું દૂર છે તો આ વાક્ય છે કોણ બોલી શકે તો આ વાક્ય બિલ્લી માસી બોલી શકે છઠ્ઠું લાવો 5 રૂપિયા લો આ તમારો ઘડો તો આ વાક્ય કોણ બોલી શકે તો આ વાક્ય છે કુંભારભાઈ બોલી શકે સાતમું આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે તો આ વાક્ય કોણ બોલી શકે તો આ વાક્ય છે એ ખેડૂતભાઈ બોલી શકે એના પછી નીચે નીચેની વસ્તુઓ બનાવવા માટેની ક્રિયાઓને યોગ્ય ક્રમ આપો તો નીચેની વસ્તુ બનાવવા માટે છે આપણે યોગ્ય ક્રમ ખાનામાં લખવાનો છે કે એ વસ્તુ બનાવવા માટે સૌથી પહેલા શું કરવું પડે એના પછી શું કરવું પડે અને એના પછી વસ્તુ કેવી રીતના તૈયાર થાય તો આપણે સૌપ્રથમ તો જોઈએ કે ફ્રોક બનાવવું હોય તો સૌપ્રથમ શું કરવું પડશે અહીંયા ચાર વાક્ય આપેલા છે પહેલું કાપડ કાપવું કાપેલા ટુકડા સીવવા કાપડ પર ડિઝાઇન દોરવી કે કાપડ લાવવું તો સૌપ્રથમ તો ફ્રોક બનાવવું હોય તો શું કરવું પડશે તો સૌપ્રથમ કાપડ લાવવું પડશે તો ચોથામાં પહેલો ક્રમ લખવાનો છે એના પછી કાપડ પર ડિઝાઇન દોરવી પડે કે કાપડ ઉપર આપણે કેવી ડિઝાઇન રાખવી છે તે તો એમાં બીજો ક્રમ આપવાનો છે એના પછી કાપડ કાપવું પડે એટલે કટિંગ કરવું પડે તો એમાં ત્રીજો ક્રમ અને કાપેલા ટુકડા સીવવા પડે એટલે ફ્રોક તૈયાર તો આવી રીતના છે એકથી ચાર ક્રમ આપવાના છે પહેલા કાપડ લાવવું કાપડ પર ડિઝાઇન તૈયાર કરવી કાપડ કાપવું અને કાપેલા ટુકડા સીવવા એના પછી ત્રીજું માટીનું માટલું બનાવવું હોય તો શું કરવું પડે તો સૌપ્રથમ તો માટીનું માટલું બનાવવું હોય તો માટી લાવવી પડે માટીની જરૂર પડે પછી માટીને ગૂંદવી પડે એના પછી ચાકડા પર ઘાટ આપવો પડે અને ભઠ્ઠીમાં છેલ્લે શેકવું પડે તો માટીનું માટલું બનાવવું હોય તો સૌપ્રથમ માટી લાવવી પછી માટીને ગૂંદવી ચાકડા પર ઘાટ આપવો અને ભઠ્ઠીમાં એને શેકવું પડે એટલે માટલું તૈયાર ત્રીજું લાકડાનું ટેબલ બનાવવું હોય તો શું કરવું પડે તો લાકડાનું ટેબલ બનાવવું હોય તો સૌપ્રથમ તો લાકડું લાવવું પડે એના પછી લાકડા પર એને માપ પ્રમાણે એને કાપવું પડે અને પાયા બનાવવા પડે પછી પાયાને જોડવા પડે તો એટલે એવી રીતના છે એ લાકડાનું ટેબલ તૈયાર થાય છે સૌપ્રથમ લાકડું લાવવું લાકડું માપ પ્રમાણે કાપવું પાયા બનાવવા અને પાયાને જોડવા પડે તો આવી રીતના છે તમારે યોગ્ય ક્રમ લખવાના છે બોક્સમાં આગળ ચોરસ બોક્સ આપેલા છે તેમાં તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ